खोटी छे आने काम नथी करवू ने एटले आवा बहाना करे छे। જા આ કપડા ફરીથી ધો અને હાથેથી ધોજે। ઉઠાવ કપડા। બાપુજી તમે રવિને કહી દો કે મારી બાઈને હાથ નહીં લગાવે નહીં તો હું હાથ તોડી નાખીશ। તારી સામ તકાની બહેની માટે તું તારા ભાઈ પર હાથ ઉપાડીશ? અરે એનામાં તો બુદ્ધિ છે જ નહીં અને હજી તો એનું ઉપરાણું લઈ છે। અરે બુદ્ધિ તો તમારા બધાની બહેર મારી ગઈ છે। તમે બધા થઈને ની પાછળ પડી ગયા છો। અમે તમને એટલા જ ખટકાવ્યું ને તો હું સીમા લઈને ઘણી બાર જતો રહું છું। પછી હું જોઉં છું કે આ વંઠેલ દીકરો તમને કઈ રીતે લઈને ખવડાવે છે। સમજી ગયા? જલ્દી આ તારા લીધે તારો ભાઈ ઘર છોડીને ચાલ્યો ગયો અને તારામાં તેવડ છે આ ઘરને ચલાવવાની રૂપિયા કમાવીને બસ બાજુ સીધા દીધું કે સુજે જીવન ને કઈ ભાભી
चार चार महीना वाणा वही गया। रोहन घर छोड़ने वही गया छे, ते खबर पड़े तमने। अने आपणो कपातर रवि हजी रखड़ी खाई छे, कोई काम धंधो करतो नथी। एक वात तो घर में करियाणु साव फूटी गयु छे, एक रुपयो हाथ में नथी रह्यो। तमे जाओ अने रोहन ने मनावीने लई आवो। ના હો, હું મને વનત જવો ને ને એ તમે બધાય ભેગા મળીને ની વાહે પડી ગયા હતા। અરે વહુ દીકરી, અરે આપણી વહુ તો બિચારી ભોળી છે, કોકની ભૂલ થઈ જાય તો એની વાહે ન પડી જવાય, એને આમ ઘડીએ ઘડીએ ટોર્ચર ન કરાય। હું જાણું છું કે એની સાથે મારે આવું નહોતું કરવું જોઈતું, પણ હવે ગુસ્સામાં ને આવેશમાં આવું બધું થઈ ગયું। તમે જઈ આવો ને, એને મનાવીને લઈ આવો ને। એ કૂતરાની પૂછીને ગમે એટલી દાટો ને તો એ ક્યારે સીધી ન થાય। અને મને ખબર છે કે તમારો સ્વભાવ ક્યારે નથી બદલાવાનો કોઈનો। આવો બેટા, કદાચ શાંતિથી રહેતી હોય તને રહેવા દો ને, આવું વાહે પડી ગયા છો ને। પણ તમે થોડોક તો વિચાર કરો કે આપણે બે કેમ રહેશું, શું ખાઈશું, કેમ આપણા દિવસો નીકળશે। આવી બેટા, તમે કઈ ચિંતા નહીં કરો મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરો। આ થોડા રૂપિયા હું લાવી છું, લો। સીમા, સીમા આ રૂપિયા અમારા માટે? હા મમ્મી, તમારો દીકરો જે મને ઘર ચલાવવા રૂપિયા આપતો હતો ને, એમાંથી મેં થોડા થોડા કરીને બચાવેલા છે। અને મમ્મી આ તમારે કામ આવશે, તમારા માટે જ છે મમ્મી। બીજા થોડાક રૂપિયા હું આવતા મહિને આપી દઈશ, અત્યારે મારે મોડું થાય છે, મારે જવું છે। આવજે બેટા, જોયું તે તો આ જોવું ને ગમાર કરી દીધી ને, ઉદ્યોગની મેં દીધી ને, પહેલાની ખાનદાની બતાવી ને, કેટલી સંસ્કારી છે આજે ખબર પડત ને। ખબર નહીં કેમ અને કેવી મત હોજી, મેને ન બોલવાના વેણ કીધા, પણ એ જ મારી બહુ, આજ મારી દીકરી થઈને મારો સહારો બની છે। છેલ્લે તને ભાન થઈ ને, ઘરમાં ફૂટી કોડી નથી તો આ રૂપિયા આવ્યા ક્યાંથી? આ રૂપિયા લાવ, ઘરમાં કર્યા રૂપિયા કોઈ નથી, બધું લાવવાનું છે। હું નહીં આપું આ રૂપિયા, આજે મારો બર્થડે છે અને આ રૂપિયાથી મારા દોસ્તારોનું પાર્ટી આપીશ। અરે નાલા, તારા મા બાપ અહીંયા ભૂખ્યા બેઠા છે અને તારા તારા દોસ્તારો સાથે મસ્તી કરવી છે, રંગરેલી બનાવી છે, કહું છું રૂપિયા દે દે પાછા, નકર હરાવટ લઈ લે તારા। પપ્પા, ઘરમાં મારો હક બને છે, આ રૂપિયા હું પણ વાપરી શકું। એ ઘરના હકદાર બનવું હોય ને તો ઘરમાં કમાઈને કઈક આપતા શીખ પહેલા, તે પછી હક માંગે। તમે મારી સાથે ખોટી લાભ કરો માં, હું જાઉં છું પાર્ટી કરવા। આ સાપને તેજ પંપાળી પંપાળીને મોટો કર્યો છે, તે જ આનું ઉપકરણ લઈને રોહન અને વહુને ઘર છોડવા માટે મજબૂર કર્યા છે, તો લે ભોગવ હવે। તમે ખોટું કરી રહ્યા છો, હું તમારી કોર્ટમાં જઈશ।
દાદા મને ધમકી આપે છે હાલ આનું બધા નીકળતા રહો બાય તેને મારે લાયક નોકરી શોધું છું કઈક તો કરવું પડશે ને આ ઉંમરે તમે નોકરી કરશો નોકરી ન કરું તો બીજું શું કરું આ ઘર ચલાવવા માટે થોડું કામ તો કરવું પડશે ને પપ્પા તમારે કામ કરવાની જરૂર નથી હું છું ને આવી ગયો મારો દીકરો મારી ડૂબતી નાવને બચાવવા આવી ગયો મારો દીકરો પપ્પા હું આવું કરવા નહોતો માનતો પણ મારે મમ્મી અને કવિતાને અહેસાસ કરાવવો હતો એટલે મારે આવું ખોટું કરવું પડ્યું બેટા મેં રવિને તો ઘરની બહાર કાઢી મૂક્યો છે પણ પપ્પા હું રવિને મારી સાથે જ લાવ્યો છું અરે નપાવટને તું શું કામ સાથે લેતો આવ્યો છો પપ્પા તમે ને ઘરની બહાર કાઢ્યો ને પછી મારી પાસે આવ્યો હતો ચલો ઘણો પસ્તાતો હતો એને ની ભૂલનો ને એ જવાબદારીનો અહેસાસ થઈ ગયો હતો હવે સુધરી ગયો છે અને નોકરી પણ લાગી ગયો છે રવિ અંદર આવતો પપ્પા તમે મને ઘરની બહાર કાઢી મૂક્યો ને પછી હું બે દિવસ બહાર ભૂખ્યો તરસ્યો રખડ્યો એટલે મને એ વાતનો અહેસાસ થયો કે પૈસા કમાવા બહુ જરૂરી છે પપ્પા રવિ નોકરી લાગી ગયો છે મેં એને કંપનીમાં લગાવ્યો છે વાહ બેટા વાહ તું તમારા ઘરનો કુળદીપક છો સાચું કહું મને એવું જ હતું કે મારા બંને દીકરાઓ બહુ સારા છે પણ સમય જતા કમાઈ કરતા દીકરાની હું કિંમત ના કરી શકી અને નઠારા દીકરાને હંમેશા લાડમાં રાખ્યો અને એટલે હું મારી દેવી જેવી વહુને પણ ના ઓળખી શકી સાચું કહું ખરે સમયે એક દીકરો અને એ જ વો કામ આવ્યા પણ મારા દીકરાની અને વહુનો ખૂબ આભાર માનીશ કે એણે આપણા નઠારા દીકરાને કમાતો કરી દીધો અને આપણામાં કહેવાય છે ને સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે તો એને ભૂલ્યો ના કહેવાય તો આજે આપણા મોટા દીકરાએ આ બગડેલાને પાછો લાવ્યા છે હું આજે બહુ ખુશ છું બહુ ખુશ છું એવું ન બોલશો મમ્મી તમે મને વળતા હતા ને એનું મને જરાય ખોટું નથી લાગ્યું ભાભી મમ્મીને માફ કરશો તો શું મને માફ નહીં કરો હું કઈ વધારાની છું ના ના હો તમે વધારાના નથી તમે તો સાત ખોટના છો